નમસ્કાર, જેડએસટીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો ભરૂચના આમોદની કન્યા શાળા તેમજ મિશ્ર શાળાની બાળાઓએ આમોદના વિવિધ સરકારી વિભાગોમાં મુલાકાત લીધી હતી. મહિલા દિવસ પખવાડિયા અંતર્ગત 50 જેટલી બારાઓએ સરકારી વિભાગોની મુલાકાત લઈ માહિતી પ્રાપ્ત કરી હતી. નંદી ફાઉન્ડેશન દ્વારા આમોદ જંબુસર ખાતે બારા પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જે હાલ નેત્રંગ તથા વિયાલિયામાં પણ સફળતાપૂર્વક કાર્યરત છે. સરકારી શાળામાં અભ્યાસ કરતી બારાઓને દરરોજ 2 કલાક નિઃશુલ્ક ટ્યુશન આપી અભ્યાસ પાકો કરાવવામાં આવે છે. માનસિક રીતે મજબૂત થાય તે રીતે વખતો વખત અને કાર્યક્રમો યોજાતા રહે છે. બારાઓની આંતરિક શક્તિ તેમજ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય, શારીરિક માનસિક રીતે મજબૂત થાય એ માટે કાર્યક્રમો યોજાતા રહે છે. સદર કાર્યક્રમ હેઠળ 10,000 જેટલી બારાઓને શૈક્ષણિક મદદ કરવામાં આવી છે. હાલ મહિલા પખવાડિયા કાર્યક્રમ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય આમોદ કન્યા શાળા તેમજ આમોદ મિશ્ર શાળાની ધોરણ 6 અને 7માં અભ્યાસ કરતી 50 જેટલી છાત્રાઓને વિવિધ સરકારી વિભાગોની મુલાકાત કરાવી હતી, જેમાં પોલીસ મથક, મામલતદાર કચેરી, તાલુકા પંચાયતમાં કેવી સરકારી કામગીરી કરવામાં આવે છે તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. બારાઓને પ્રેરણા મળે એ હેતુસર ધનુબેન રાણા, એસએમપી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સ્મિતા પરમાર, વિક્રમ મકવાણા, મૌલિકા પરમાર, સુરેશ સોલંકીએ જહેમત ઉઠાવી હતી તથા સીએ અને બારાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. યાકુબ પટેલ, જેડેટી, ભરૂચ. આજરોજ 8 માર્ચના મહિલા દિવસ અંતર્ગત અમે જે પખવાડિયાની વિઝિટ રાખી હતી એમાં અમે પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત અને મામલતદારમાં નંદી કલીઓને, આમોદ મિશ્રા અને આમોદ કન્યાની જે અહીંયાની નંદી કલી છે એ નંદી કલીને અમે સરકારી કચેરીઓની મુલાકાત કરાવી, જેની અંદર એ લોકોને માહિતી મળી શકે કે સરકારી કચેરીઓમાં કેવી રીતના કામ થાય છે અને એ લોકો કેવી રીતના કામ કરી શકે છે, જેનાથી પ્રોત્સાહિત થઈને આગળ જતાં એ લોકો પણ એ પદ પર પહોંચવાનો વિચાર કરે અને ત્યાં આગળ એ લોકો માહિતગાર થાય, એના માટે 60 જેટલી છોકરીઓને અમે એની મુલાકાત કરાવી હતી. અને જેની અંદર અમારી સાથે બુઆના ધનુબેન અને ધર્મિષ્ઠાબેન હાજર રહ્યા હતા, અમારા આખા એનકેસી સ્ટાફ સીએ અમારી સાથે હાજર રહેલા છે.